ગુડ મોર્નિંગ યુટ્યુબ ફેમિલી. તો પછી કેમ છો? મોજમાં? હું પણ મોજમાં. તો સ્ટાર્ટ કરીએ આજનો વ્લોગ. હા, અત્યારે તો કઈ કામ નથી, આમ નવરાત છે. હા, વ્લોગ ઉતારવા હતું, ઘરે આવ્યો હતો કેમ કે પપ્પાને મૂકવા ગયો ને તો ફોન ભૂલી ગયો હતો, એટલે મેં તો હવે ઘરે આવીને જ વ્લોગ ઉતાર નાખ્યા. ઘર મારો વિચાર હતો કે પાર્થભાઈ ની શોપે જઈને આપણે વ્લોગ શૂટ કરશું, પણ ફોન રસ્તામાં સાંભળ્યો કે ફોન તો ઘરે ભૂલાઈ ગયો છે, એટલે પાછો ઘરે આવ્યો, એટલે મેં તો વ્લોગ શૂટ કરી જ નાખું વાર વાર, એટલે વાંધો ન આવે. પછી ન્યા જઈને પાર્થભાઈ ને મળવાનું જ રહી ખાલી. એટલે આજ વખતે કાલે આખો દી વ્લોગ બે વાર આમ થયા મૂતા હતા, માઇક વગર જ ઉતાર્યો છે વ્લોગ. માઇક દુકાને ભૂલાઈ ગયો બે વાર, એવું શોપે ભૂલાઈ ગયો, એટલે પછી કઈ એવું વર્ક આવ્યું નહીં. તમે એડજસ્ટ કરી લેજો. અને મારા મમ્મી અત્યારે બેસી ગયા છે નવરા થઈને. કે મમ્મી? હા હા, ફોન ઘુમાડીએ છે. જો થોડી વાર માં રસોઈ કરજો, થોડીક પોરો ખાઈ લો. હા, ખાવાનું તમને મમ્મી કે બપોર પછી અત્યાર નહીં. ઓકે ઓકે, સારું. હાલો, તો આપણે થોડું ઘણું કામકાજ છે ઘરે જ છે, એ પેલા હું કરી નાખું, પછી પાર્થભાઈ ની શોપે જઈએ આપણે, ત્યાં જઈને બેસીએ અને પાર્થભાઈ ને મળીએ. પહોંચી ગયા છે શોપે અને પાર્થભાઈ બેઠા છે. જોઈ લ્યો કેમ પાર્થભાઈ? જય માતાજી. ગુડ મોર્નિંગ માતાજી. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. શું હાલે? તઈ મોજમાં? મોજ મોજ. પાર્થભાઈ કેમ મોજ મારે? કેમ હિન્દી ગીત નો આવડે? ન આવડે? ટ્રાય મારે એક વાર ગાવાનું. ગુજરાતી ગાવાનું. ભૂલી ગયો. તો અત્યારે વાગી ગયા છે સવા એક અને જમવાની તૈયારી કરીએ છે. મમ્મી જો બધું લે છે હવે. હું તો એટલા તો છે, હજી કેટલા જોયે તમારે? ઘોડામ જવું? મમ્મી જમવાની તૈયારી કરીએ છીએ. જો હવે પપ્પા છાસ કાઢે છે ધીમે ધીમે, બધું લઈ લીધું છે. અત્યારે પાર્થભાઈ તો બેસી ગયા. પાર્થભાઈ શું જોવો છો? એવું મળે છે. કેટલા નામ ખબર? કેમ અમે સારું લાગે છે? મમ્મી તો આવું જ કરતા હોય છે, જોવા વિડીયો જ ન ઉતારવા. તો હું કહું આવા મમ્મી હું કામ નથી ઉતારવા દેતા. મારે કેવું તો કરી ને મમ્મી એ ડાય કરી છે એટલે નથી ઉતારવા દેતા. કે મમ્મી? તો હું ક્યાં ઉતારું? હું તો મારું ઉતારું, તમે પાછળથી નીકળો. એમાં શું કેવા છે? આવો આવો ગદ્દારી જ કરતા હોય, માથે ઓઠી જાવ. આશો કેમ હાલે? ડાયકી છે ને તો એ કે થારું લાગતું મોટું, એટલે કે નહીં ઉતારતા એમ કહીશ. હાલો પાર્થભાઈ જમ. હાલો મમ્મી જમવામાં હીરા વાળા ભાત, ડુંગળી બટાકા નું શાક, રોટલી,
ચહેરા વાળા પાર ડુંગળી બટાકા નું શાક ને રોટલી અને છાસ લાપસી મરચા મરચા નહી મરચા નથી નાખી મરચા છે ચાલુ હાલો તો હવે જમી લઈએ તો અત્યારે વાગી ગયા છે 7:30 અને આવતો રહ્યો છું શોપેથી બાર બેઠો હતો એવું બપોરે ઉઠીને કઈ વિડીયો ઉતાર્યો નહીં કેમ કે પછી ફટાફટ પાર્થભાઈનો કોલ આવ્યો કે આ ફટાફટ કામ છે બે કોલ આવતા રહ્યા એટલે પછી હું ફટાફટ ઉયો ગયો અને કઈ વિડીયો શૂટ ન કર્યો અને પછી અત્યારે ઘરે આવ્યો છો તો મેં કીધું આ વિડીયો શૂટ કરી નાખી થોડો ઘણો એટલે મેં કેટલું બધું બોલી ગયો હું અને મારા મમ્મી આવતા રહ્યા છે રસોડામાં શું બનાવો છો મમ્મી ફરી ગયો નળ બંધ કરી દેજો પેલા એટલે કાક અવાજ આવે થોડો ઘણો બાટલો વયો ગયો હજી નથી થતો મમ્મી તો જો પાસ્તા બનાવે છે એટલે આપણે જાણી લઈએ શું શું નાખવાનું હોય અંદર કે મમ્મી એટલું બધું પાણી મૂકવું પડે દરરોજ અમારે તો પછી આપણે સ્કૂલ માં ભણતો હું ત્યારે તો હતું જ તે ગીઝર ત્યારે ક્યાં હતું કેટલા વર્ષથી છે દીદી લગ્ન પહેલા તો કેટલા 6-7 વર્ષ થયા આવતો રે વાતો કરવા તો મજા આવે બધા ભેગા હોય તો વાતો કરવાની થાય એવું હા સ્વેટર લેવાનો વિચાર હતો તો કરણભાઈ કે અત્યારે ન જવાય કે થોડાક દિવસ જવાય નવો માલ આવી છે ત્યાં હા એ કે અત્યારે જૂનું પકડાઈ દે કે ભાઈ દોસ્તા એ કે અત્યારે જૂનું પકડાઈ દે થોડો ટાઈમ જવા દેવાય પછી કે નવો માલ આવે ને ત્યારે શિયાળામાં અત્યારે આવવામાં જ હોય હા કે શિયાળામાં આવવામાં જ હોય અત્યારે કે સારું હાલો મમ્મી બનાવે અંદર વ્યાજે મમ્મી શું બનાવવાનું હાલો કઈ દો શું શું છે આમાં બધું કઈ કઈ વસ્તુ છે બધી હાલો પાસ્તા ટમેટા કોફી ડુંગળી આદુ લસણ તમે મમ્મી આ નાખો ને લસણ ડુંગળી લસણ ડુંગળી હું લસણ ને આદુ એની કરતા ઓલો ગ્રીન ચીલી આવવાની નાખી એમાં એવું જ આવે આદુ લસણ ની પેસ્ટ ધીમો કરો ને જરા કાને ઓર્ગેનિક ધીમો કરી નાખો લે તરતરાટી એમ છાતી બંધ થઈ જાય એમ હોય ઓર્ગેનિક કેવાય ઓર્ગેનિક કે ઓલો ના ખાય એમ પાસ્તા બનાવીને બેસી ગયા છે તો હવે મમ્મી નું એક કીર્તન લઈ લે અને વિડિયાનો એન્ડ કરી નાખીએ પછી વિડિયાના એન્ડ સાથે કીર્તન લઈ લે મમ્મી નું આજે કાલ લખી રાખ્યું હતું એટલે કાલે તો પાર્થભાઈ ગીત ગાયું હતું એટલે મમ્મીએ કીધું હવે મમ્મી કે હું કાલે ગઈ છે એટલે મમ્મી આજે ગાવાના છે કીર્તન તો મમ્મી નું કીર્તન લઈ લઈએ ફટાફટ અને પછી કરી નાખીએ વિડીયો નો એન્ડ સારું હાલો મમ્મી રેડી ને તમે ફરો છો ચારે ધામ માં સાચું તીર્થ છે માવતર ઘર માં
તમે કાશી જાઓ ભલે ગંગાજી મનાવા મારા પ્રભુજીને છે બધું ધ્યાનમાં સાચું તીર્થ છે માવતર ઘરમાં તમે કેદારનાથ જાઓ ભલે બદ્રીનાથ જાઓ તમે યજ્ઞ કરાવો મોટા ગામમાં સાચું તીર્થ છે માવતર ઘરમાં તમે અમરનાથ જાઓ ભલે સોમનાથ જાઓ તમે ધજા ચડાવો ડાકોર ગામમાં સાચું તીર્થ છે માવતર ઘરમાં તમે રાખ્યા કરડા ભૂખ્યા એના દિલડા દુભાવ્યા પ્રભુ થાળ જમીન એના ઘરમાં સાચું તીર્થ છે માવતર ઘરમાં તમે માતાને રાજી રાખો તમે પિતાને રાજી રાખો એના આશીર્વાદ ફળિયા છે ઉંડાણમાં સાચું તીર્થ છે માવતર ઘરમાં તમે જાતરાય જાવ ત્યાં ખર્ચા ખૂબ થાય આ માવતરની સેવા છે ઘરમાં સાચું તીર્થ છે માવતર ઘરમાં તમે સત્સંગી બેનો તમે સત્સંગમાં ભળો તમે રામને રાખો હૃદયમાં સાચું તીર્થ છે માવતર ઘરમાં તમે ફરો છો ચારે ધામમાં સાચું તીર્થ છે માવતર ઘરમાં તો મમ્મી અત્યારે કીર્તન ગાઈ લીધું છે મસ્ત કીર્તન ગાયું છે મમ્મી સાથે અને મમ્મી એ મને આજે એક વાત કરી છે કે હવે હું દરરોજ કીર્તન ગાય એટલે એમ કહેવાનું કે મમ્મી મને પ્રોમિસ કર્યું દરરોજ કીર્તન ગાય આપણે જોઈએ મમ્મી ક્યાં સુધી કીર્તન ગાય છે મમ્મી એમ કહે છે હવે હું દરરોજ ગાય એટલે મમ્મી ને હું એ જ કહું છું બધું મારે તમને સાંભળવું ને તમે તમારી રીતે ગોતી લેતા હોય તો એમ તો મજા આવે કીર્તન છેલ્લે છેલ્લે બધાને સાંભળવાની મજા આવે દરરોજ કીર્તન સાંભળતા હોય અને વિડીયો જોવો ગમે બધાને એટલે તો બસ હવે થોડી વારમાં પાર્થભાઈ તો આવ્યા નથી ને પપ્પા ફ્રેશ થવા ગયા છે એટલે થોડી વારમાં જમવા બેસી જાવું ત્યાં મેં કીધું વિડીયો નો હવે એન્ડ કરી નાખીએ જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર કોમેન્ટ ને સબસ્ક્રાઇબ જરૂર ને જરૂર કરી દેજો આજના માટે એટલું જ કાલે પાછા મળશું નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને મારા જય માતાજી આવજો